ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર. તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપનું ફરીથી સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્રમાં આપણે ચેપ્ટર નંબર કયું ભણી રહ્યા હતા? તો 6ઠું ચેપ્ટર, જેમાં ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણમાં આપણે છેલ્લે પાસ્કલનો ત્રિકોણ જોવાનો હતો. તો જો આ પાસ્કલ ત્રિકોણની વાત કરીએ તો પાસ્કલ ત્રિકોણ આપેલો કોણે છે? તો કે ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી બ્લેઝ પાસ્કલે. ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી, શું નામ હતું? તો કે બ્લેઝ પાસ્કલ. નામ યાદ રાખવા જેવું છે, ખાસ કરીને કારણ કે નામથી જ ઓળખવાનો છે આને પાસ્કલ ત્રિકોણ તરીકે. તો જો વાત કરીએ તો હવે જો આપણે શું લેવાનું છે, પાસ્કલ ત્રિકોણ કોને આધારિત આપેલો છે? તો પાસ્કલ ત્રિકોણ આપણને આપ્યો છે ઘાતને આધારિત. જો અહીંયા બનાવીએ પાસ્કલનો ત્રિકોણ, આ ત્રિકોણ કોના માટે છે? તો કે સહગુણકો માટે. જ્યારે આપણે વિસ્તરણ કરશું ત્યારે સહગુણકો જો તમારે યાદ ન રાખવા હોય તો તમે પાસ્કલ ત્રિકોણમાંથી સીધા સહગુણકો લઈ શકો છો. જો ધ્યાન આપો તો હવે એક્સ પ્લસ એ પદની ઘાત અને ત્યારબાદ એના શું આવશે? સહગુણકો. એક્સ પ્લસ એ પદની ઘાત, એના સહગુણકો અને સહગુણકોનો સરવાળો. જો વિદ્યાર્થી મિત્રો, એક્સ પ્લસ એ પદની ઘાત એક હોય તો આપણા માટે બે પદ બનશે. કયા કયા? તો કે સૂત્ર મુજબ 1c0 અને 1c1. 1c0 અને 1c1 આ બે પદ બને અને બંનેનું કેટલું થશે? એક એક. તો એનો સરવાળો કેટલો થશે? તો સરવાળો કઈ રીતે લેવાનો? તો કે 2n ઘાત બરાબર 2n1 ઘાત બરાબર કેટલા થઈ ગયા? 2. કેટલા થઈ ગયા? 2. ત્યારબાદ જો ઘાત 2 હોય એટલે એક્સ પ્લસ એની 2 ઘાત હોય તો કઈ રીતે આવે? તો કે 2c0, 2c1, 2c2. તો 2c0 એટલે કેટલા થઈ જશે? 1. 2c2 એટલે 1 અને આ 2. સરવાળો કેટલો થશે? તો કે 2n2 ઘાત બરાબર 4. હવે જો આ ત્રિકોણને યાદ રાખવાની આપણે ફોર્મેશન પછી સમજીએ કઈ રીતે યાદ રાખવું, પણ એક શોર્ટ ફોર્મમાં સમજવું હોય તો અહીંયા કેટલા આવ્યા? 1 1. તમારે આ લખો નહીં તો ચાલે, 1 માટે 1 1. હવે જો આ બેની ક્રોસ બાજુએ કેટલા ઉતારવાના? તો 1 1. અહીંથી તમારે આવી રીતે આમ લીટી બનાવો તો આ બેની ક્રોસ બાજુએ કેટલા ઉતારવાના થાય? 1 1. એટલે બહારની સાઈડ હંમેશા કેટલા આવશે? 1 1. વચ્ચે એનો શું કરવાનો? સરવાળો. એટલે 1 વત્તા 1 કેટલા થઈ ગયા? 2. આ રીતે યાદ રાખવાનું. જે બાજુ બહારની બાજુ આવે ત્યાં 1 1 આવશે, વચ્ચે એનો સરવાળો એટલે 2. હજુ આપણે આગળ જઈએ 3. તો અહીંયા બહારની બાજુ શું આવશે? તો કે 3c0, પછી શું આવશે? 3c1, 3c2, 3c3. પહેલાં તો આપણે એને સહગુણકોનો સરવાળો લખીએ. તો 2n3 ઘાત, 2n3 ઘાત એટલે કેટલા થવા જોઈએ? 8. તો અહીંયા ધ્યાન આપો તો 3c0, તો પહેલાં તો જો બહારની બાજુ આપણે 2 બાજુ 1 1 લખી નાખો, ઓકે. ત્યારબાદ 2 વત્તા 1 કેટલા થઈ ગયા? 3. 2 વત્તા 1 કેટલા થઈ ગયા? 3. તો 1 3 3 1, 1 3 3 1. આ એનો બહારની બાજુનો ભાગ થઈ ગયો. હવે આપણે જોઈએ 4. તો બહારની બાજુએ શું આવશે? 4c0, 4c1, 4c2, 4c3 અને 4c4. 4c0, 4c1, 4c2 અને 4c3 અને 4c4. હવે જો અહીંયા ધ્યાન આપો તો વિદ્યાર્થી મિત્રો, એક ખાસ સમજવા જેવી બાબત, તો 4c0 કેટલા આવશે? તો અહીંયા 1 લઈ લેશો, અહીંયા બહારની બાજુએ બીજી વખત 1 લઈ લીધા. હવે આપણે શું જોવાનું છે? તો કે 4c1, તો 3 વત્તા 1 કેટલા થશે? 4. 3 વત્તા 1 કેટલા થશે? 4. હવે અહીંયા કેટલા લેવાના? તો 3 અને 3ની વચ્ચે છે એટલે અહીંયા 6. તો એના સહગુણકોનો સરવાળાની જો વાત આવે તો 2n4 ઘાત બરાબર કેટલા થઈ જશે? 16. જો આ પાસ્કલનો ત્રિકોણ આવી રીતે તૈયાર કરેલો છે, ત્યારબાદ જો 5 6 7 8 અને 9 સુધી આપણને પાસ્કલનો ત્રિકોણ મળી શકે છે. તો જો વાત કરીએ તો હવે અહીંયા હું આગળ તમને બતાવું તો 5c0 ને લેવાનું છે. પહેલાં અહીંયા બહારની સાઈડ લખીએ તો પહેલું 1,
આ સેટ કેટલા આવશે? એક. હવે આની વચ્ચે તો ચાર વત્તા એક એટલે પાંચ, ચાર વત્તા એક એટલે પાંચ, ચાર વત્તા છ એટલે દસ, છ વત્તા ચાર એટલે દસ. અને આની જો કુલ ટોટલ વાત કરીએ તો બે ની પાંચ ઘાત એટલે કેટલા થશે? બત્રીસ. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણને શું મળ્યું કહેવાશે? તો કે પાસ્કલ ત્રિકોણમાં પાંચના પદ 5c0, 5c1, 5c2, 5c3, 5c4 અને 5c5. હવે છ ની વાત કરીએ તો અહીંયા બારની સાઈડ એક, અહીંયા પણ બારની સાઈડ એક, ત્યારબાદ પાંચ વત્તા એક છ, દસ વત્તા પાંચ પંદર, દસ વત્તા દસ વીસ, દસ વત્તા પાંચ પંદર, પાંચ વત્તા એક છ. અને જો કુલ ટોટલની વાત કરીએ તો બે ની છ ઘાત બરાબર 64. અને આ સહ ગુણકોનો સરવાળો તમે કરો એટલે તમને 64 મળી જાય છે. ત્યારબાદ આપણે સાતની વાત કરીએ તો એક, અહીંયા પણ એક, છ વત્તા એક સાત, પંદર વત્તા છ એકવીસ, પંદર વત્તા વીસ પાંત્રીસ, વીસ વત્તા પંદર પાંત્રીસ, પંદર વત્તા છ એકવીસ, છ વત્તા એક સાત, બે ની સાત ઘાત બરાબર 128. આ સાતના સહગુણકો મેળવ્યા. હવે આઠની વાત કરીએ તો એક, સાત વત્તા એક આઠ, એકવીસ વત્તા સાત 28, એકવીસ વત્તા પાંત્રીસ 56, પાંત્રીસ વત્તા પાંત્રીસ 70, પાંત્રીસ વત્તા એકવીસ 56, એકવીસ વત્તા સાત 28, સાત વત્તા એક આઠ, બારની સાઈડ એક એટલે બે ની આઠ ઘાત બરાબર ટોટલ જો તમે મેળવો તો કેટલું મળશે? 256. અને ત્યારબાદ નવની વાત કરીએ તો એક, નવ વત્તા એક, સોરી આઠ વત્તા એક નવ, અઠ્યાવીસ વત્તા આઠ 36, અઠ્યાવીસ વત્તા 56 84, 56 વત્તા 70 126, 70 વત્તા 56 126, 56 વત્તા 28 84, 28 વત્તા 8 36, 8 વત્તા 1 9, 1 બે ની 9 ઘાત બરાબર કેટલા થશે? 512. તો વિદ્યાર્થી મિત્રો, જો આપણે જોયું આ રીતે આપણને શું આપી શકે? પાસ્કલનો ત્રિકોણ મળી શકે. પાઠ્યપુસ્તકમાં અહીંયા એક ભૂલ છે, અહીંયા અમુકના પાઠ્યપુસ્તકમાં 156 છે, હકીકતમાં 156 નથી, બે ની તમે 8 ઘાત કરો ને એટલે 256 મળે છે. તો આ આપણો થઈ ગયો પાસ્કલનો ત્રિકોણ, જેના આધારે આપણે દ્વિપદી વિસ્તરણના સહગુણકોના દાખલા ગણવાના. દાખલા તરીકે તમને 5-6 ઘાત આપી હોય તો તમારે શું લેવાનું થાય? તો 6c0 એટલે 1, 6c1 એટલે 6, 6c2 એટલે 15, 6c3 એટલે 20, 6c4 એટલે 15, 6c5 એટલે 6 અને 6c6 એટલે 1. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે બ્લેસ પાસ્કલનો જે પાસ્કલ ત્રિકોણ છે એના આધારે આપણે દ્વિપદી વિસ્તરણના દાખલા ગણી શકીએ છીએ. તો ફરી મળીએ નવા વિડીયો ભાગમાં. ત્યાં સુધી અમારી યુટ્યુબ ચેનલ યુથ એજ્યુકેશન સાથે જોડાયેલા રહો અને અમારા બધા જ વિડીયો જોતા રહો. સાથે અમારી એપ્લિકેશન યુથ એજ્યુકેશન સ્ટુડન્ટમાંથી દરેક વિષયનો અભ્યાસ કરતા રહો. થેન્ક યુ.